ખેડા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ વિજયી થતા આજે કપડવંજમાં આવેલા ટાઉન હોલ ખાતે તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો. ખેડા લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ વિજયી થતા આજે કપડવંજમાં આવેલ ટાઉન હોલ ખાતે તેમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો. આ સમારંભનું આયોજન કપડવંજના તમામ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું, જેમાં કપડવંજના ભાજપના કાર્યકરો તથા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત પણ રહ્યા અને કાર્યકરો દ્વારા ફૂલહાર, શાલ અને તલવાર ભેટ કરીને સ્વાગત કરાયું. સાંસદ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિશ્વાસ અને પરિશ્રમથી જનતાએ વિકાસના માર્ગે વિશ્વાસ મૂક્યો છે તેમ જણાવ્યું. 2019 નો જનાદેશ એ દેશની જનતાએ એક પરિપક્વ જનાદેશ આપ્યો છે. દેશની જનતા હવે કામ, વિકાસ અને મક્કમ અને મજબૂત નેતૃત્વ ઈચ્છે છે અને જે નેતાના જીવનને જોઈને આ જનાદેશ મળ્યો છે એવા શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઈમાનદારી પરિશ્રમી જીવનને આ જનાદેશ મળ્યો છે. દેશના શ્રદ્ધેય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહની રણનીતિ અને લાખો કાર્યકર્તાઓના પરિશ્રમના કારણે આ પરિણામ મળ્યું છે, ત્યારે આવનારા વખતમાં જનતાની અપેક્ષાઓમાં પાર પડવા માટે અમે અમારાથી થતું બધું જ કરીશું. વિકાસ કામ શું કહ્યું તમારે? વિકાસ કામના કપ્પાને વિકાસના જે કામ બાકી છે એનું મારે શું? જ્યારે વિકાસના કામની વાત કરીએ છીએ ત્યારે એમાં કપડવંજ વિધાનસભાનો પણ સમાવેશ થઈ જાય છે અને કપડવંજ વિધાનસભામાં ખૂબ નજીકથી જીવતો હોવાથી મને ખબર છે કે કપડવંજના પ્રશ્નો કેવા છે. આવનારા વખતમાં આ પ્રશ્નોને પ્રાયોરિટી આપીને ઉકેલવાનો પ્રયત્ન. જનતાના જનતા પર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હાર્દિક પંડ્યા, નડિયાદ.